ભાઈ દોસ્તો, જો ઓફિસ જવા નીકળી રહીશું, ઓફિસ જવા સાથે સાથે અમે લોકો એક દવાખાને પણ જઈએ છીએ, હું અને સરોજબેન. આય સરોજબેન, એક નાનકડું ઓઢવમાં એક નાનકડું દવાખાનું છે જેના નામ છે ડૉક્ટર એ જી પટેલ સુજોગ, એટલે કે સુજોગ થેરાપી. મને પગના બહુ જ પ્રોબ્લેમ હતા અને મારા પગ બરાબર નહોતા ચાલતા, શરીર પણ બહુ જ વધી ગયું હતું. તો મને ડૉક્ટરના, શરીર તો ઠીક થયા, મેં મારું ડાયટિંગ વાઇટિંગ કરીને થોડું ઓછું કર્યું, પણ પગના પ્રોબ્લેમમાં એવી નસ દબાવે કે આપણે ઓપરેશન કરાવવું જ ન પડે. મને એને કીધું કે તમે આટલી નાનીકડી ઉંમરમાં, નાનકડી એટલે આમ તો હું હજી મનથી નાની જ છું, આમ તો 50 થવા આવશે, 50 નથી થયા પણ, એટલે એક તમારી નાની ઉંમરમાં હજુ તમે ના કરાવો, હજુ તમે ચાલશો ખાસું બધું, 10-15 વર્ષ ચાલશે તમે તમારી બોડીને પગ સાથે. આ પાછળ મારા કઈ તન શું નડી રહ્યો ભલા માણા, નીકળ ને બે, બંધ હોય તો કેવી રીતે હોર્ન મારે છે. તો આવા લોકો ન્યુસન્સ હોય, હોર્ન પર હોર્ન, હોર્ન પર હોર્ન મારી દે, ખબર નહીં એટલી સુંદર તો નથી લાગતી પણ ખબર નહીં તો હોર્ન મારે. એનીવેઝ, તો એ ડૉક્ટર સાહેબે મને મારા પગમાં એવા નસો દબાવી દીધા. એવું નહીં કે ત્યાં કન્ટિન્યુ જવાનું કે એવું નહીં, ત્યારે ત્યારે મટી ગયું. પછી 15-20 દિવસ પછી પાછું ફરી મને એમણે બોલાવી હતી, કે મતલબ હું ગઈ હતી કે મને હજુ બી થાય છે એમ, કરતાં 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 અત્યારે હું 3 મહિને જઈ રહી છું. બીકોઝ અમેરિકા જવું છે અને અમેરિકામાં 20 દિવસ બાકી છે, તો મેં તો એકવારની સેટિંગ લેવડાવી લઉં કે જેથી હું જઈ શકું. હા, એટલે સુજોગ થેરાપી સારી, એને એટલું ફાઇન રીતે એમને નસ પકડતા આવડે ને કે આપણને મતલબ, અને પહેલાના જેમ બીજા લોકો કરે ને એવી રીતના ચીસમચીસી બી નથી પાડતા. હા, સરોજબેન જો છેલ્લા 5 વર્ષ અમેરિકા રહીને આવ્યા અને એમ કે છે કે તૃપ્તિબેન અમેરિકા કોઈ દિવસ ના જાઓ, પોતે સિટીઝન થઈ ગયા છે અને મને સલાહ એવી આપે છે કે તમે અમેરિકા ના જશો અને અમેરિકામાં કાંઈ જ નથી. વાત 110% છે. હુલ્લડિયા પ્રવાહની જેમ આપણા જે વાઘડીઓ પ્રવાહ છે ને કહેવાય ને, એમ લોકોને બસ ભણવા જવું છે અને અમેરિકા જવું છે અને અમેરિકા રહેવું છે અને અમેરિકાને બધા સેટ થવું છે આજની યંગસ્ટરને, આજની જનરેશનને. પણ એ લોકોને એમ નથી ખબર પડતી કે મા બાપ પાણી પેટ ઉપર પાણી બાંધી બાંધીને એ લોકોને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને એક જગ્યાએ પહોંચાડ્યા, હવે એ લોકોને બસ ત્યાં રહેવું છે, ત્યાં સેટ થવું છે. વાહ દીકરાઓ વાહ, કઈ વાંધો નહીં, આ તો ફેમિલી નથી જોઈતું એ લોકો ત્યાં જાય છે, બાકી ફેમિલી જોઈએ એ લોકો. મારો ભત્રીજી 5.5 કરોડ ખર્ચીને 3 મોટા લોયરો રાખીને અમેરિકા પહોંચ્યો, 2 મહિનામાં રડી રડીને પાછો આવ્યો. એ ઘરે કંઈ પણ નહોતો શકતો કે મારે પાછું આવો, ત્યાં બિઝનેસ, કાર, પોતાનું ઘર બધું જ. કારણ કે એ લોકો બહુ જ પૈસાવાળા હતા, એમના ભાઈના ઘરના બધા બહુ જ પૈસાવાળા છે, લોન લેનર છે. તો એટલા મોટા લેન્ડ લોનર વ્યક્તિ પણ તોય એને આવું થવું, અને કેટલા રૂપિયા ખર્ચા, 5.5 કરોડ નો ત્યાં બિઝનેસ ચાલુ કર્યો હતો. એ તો ટ્રમ્પ હતો એ વખત, આજથી લગભગ 7 વર્ષ પહેલા. પછી એની ફાઇલ ફ્લોપ થઈ ગઈ, ફાઇલ ફ્લોપ થઈ ગઈ તો જે વકીલ ચાલતો તે મરી ગયો, બીજો રાખ્યો, બીજો મરી ગયો, ત્રીજો અમેરિકાના બહુ જ પૈસા ખર્ચ્યા ફાઇલ ઓપન કરી. કેટલી બાધાઓ, કેટલા બધા અંબાજીના નવચંડી કરાય, ચાલતો ગયો અને ફાઇલ ઓપન થઈ ગયો. ગયા પછી તરત જ રડી રડીને આંખો સૂજી જાય, ફૂલ એસી માં પરસેવો થઈ જાય. ઇન 800 મીટર્સ એટ ધ રાઉન્ડ અબાઉટ કન્ટિન્યુ સ્ટ્રેટ ટુ સ્ટે ઓન પ્રેમચંદ નગર રોડ. ઓલરાઈટ. પછી એકવાર મને એને કીધું કે ફિયા તમે કેમ છો, એ વખતે અમેરિકા જતી, તો મેં કીધું ફિયા તો ક્યારે અમેરિકામાં ઓલરાઈટ નહીં હોતી, તો મને તને ખબર જ છે ને બેટા. તો કે મારી સાચી હકીકત કહું કે ફિયા હું ઓલરાઈટ નથી, જુઓ તમને ફર્સ્ટ ટાઈમ કરું, રડી રડીને મેં સિરાલીએ નાની બેબી છે એની 7 વર્ષની, કે બિલકુલ મારા જોડે વાત નથી કરતી, કે પપ્પા તમે મને જ્યાં સુધી ઇન્ડિયા નહીં લઈ જાઓ હું તમારી સાથે વાત નહીં કરું. રડી રડીને માંદી પડી ગઈ છે કે 2 વાર તેને એડમિટ કરી ત્યાં, તો હવે શું કરું. તો મેં કે કાકા મારા પપ્પા આ બિઝનેસ, એના પપ્પા બિઝનેસ ચાલુ કરીને મારા મોટા ભાઈ ઓફ થઈ ગયા. પછી આ બધી જ એમણે મારા નાના ભાઈએ બધી પ્રોસેસ કરીને બધું કર્યું. એટલે ગયો ત્યારે કહ્યું અહીંયા 20-20 કરોડના બંગલા છે સાયન્સ સિટીમાં, 4 બંગલાની સ્કીમ છે. તો કહ્યું ત્યારે કુશ કે આપણે બધું જ છે અહીંયા, ઘર ખુલ્લું જ છે, તું જ્યારે પણ આવવું હોય ત્યારે આવી જવાનું.
પણ જુદા જુદા બે ભાઈઓ રહેશે, છતાં એ કહી ના શક્યો ભાઈને. અને એણે મને કહ્યું કે ફિયા આવું છે, તો મેં મારા નાનાબેન વાત કરી તો કોની રાહ જોવો છે, આવી જાય. તાત્કાલિક ટિકિટ કરાવીને આવી ગયો. ના જ પછી ગ્રીન કાર્ડે એણે નાખી દીધું, મારે ક્યારે અમેરિકા જવું નથી. મોરલ ઓફ ધ સ્ટોરી કે અમેરિકામાં જનાર કે કેનેડામાં જનાર બચ્ચાઓ, અહીંયા આપણા ત્યાં બબે બબે ત્રણ ત્રણ કામવાળા હોય, ડ્રાઈવર હોય, બધા હોય, અને એ લોકોને ત્યાં જઈને આરામથી જાણે કેટલું બધું શું કરવાના છે કાંઈ ખબર જ નથી. એટલે આ વસ્તુ એવી છે કે ખાલી ને ખાલી એક ક્રેઝ છે. હા, એક ક્રેઝ છે, બાકી કંઈ જ નથી. આટલું સુંદર આપણું ઇન્ડિયા, આટલું સરસ મજાનું વાતાવરણ, લોકશાહી વાતાવરણ, હે, કોઈનું કાંઈ ડર નહીં, છતાંય બચ્ચાઓને ને બાળકોને મા બાપને છોડી છોડીને અમેરિકા સેટ થયું છે. રડતા મેં જોયા છે, પણ જીદ કરીને પૈસા ખર્ચીને ગયેલા છે, લોકોને સેટ થવું પડે છે. એટલે આવું છે, લાસ્ટનો મારો વ્લોગ છે કે અમેરિકા ના જવાય, અને અમેરિકા રહેવાનો તો વિચારે જ નહીં. હા, હું કંપનીમાંથી અમેરિકા જઉં છું, અને એ પછી મારો સન સ્ટુડન્ટ વિઝામાં જાય છે, એટલે હું થોડા દિવસ ત્યાં રોકાઈશ. અને એક ડે કેર ઓલ્ડ હોમ જે મેં તમને આગળ પણ વાત કરી એ મને અહીંયા ખોલ્યું છે, તો એનો આખો ને આખો પ્રોજેક્ટ હું ત્યાંથી લઈ અને અહીંયા નાખીશ, અને આટલા બિઝનેસની સાથે એક વધારાનો બિઝનેસ. થેન્ક યુ સો મચ. મારો વ્લોગ ગમતો હોય તો મને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, અને મારી સાથે જોડાતા રહો.